સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ભટારમાં 3 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો. બાળકનું રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા. બાળકની આંખ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘર પાસે રમતા બાળક પર શ્વાને કર્યો હતો હુમલો. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં શહેરમાં રોજે રોજ 40થી વધુ પણ વધુ લોકો શિકાર બની રહ્યા છે. લોકો રખડતા શ્વાન ઉપર કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાની રસીકરણ ખસીકરણની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. શું સુરતમાં શ્વાનના ખસીકરણની કામગીરી પોકાળ? શ્વાનના વધતા ત્રાસથી પરેશાન જનતાને કોણ સાંભળશે? શ્વાનના કારણે કોઈને જીવ જાય તો કોની જવાબદારી? શું તંત્રને નથી દેખાતો સુરતમાં શ્વાનનો આતંક? સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ભટારમાં 3 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જે રીતના શહેરની અંદર દિન પ્રતિદિન જે રીતના કેસો સામે આવતા હોય છે, પરંતુ ક્યાંક મનપા દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતી હોય તે રીતના જોવા મળી રહ્યું છે. હાલ માત્ર જે ભટાર ગોકુલનગરમાં 3 વર્ષનો જે બાળક છે, ઘર પાસે રમી રહ્યો હતો અને તે દરમિયાન અચાનક જે શ્વાને તેની ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં જે બાળક છે તેને ગંભીર રીતે આંખના અને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે. તાત્કાલિક જે પરિવારના લોકો છે ત્યાં દોડી આવ્યા હતા અને બાળકને સારવાર માટે અહીં લાવ્યા હતા. આપણે જે બાળકના પિતા છે આપણે એમની જોડે જાણીશું કિસ તરહ સે યે હુઆ બચ્ચે કે સાથ. વો તો બહાર ગયા થા, કુચ્ચા અચાનક આ ગયા ઓર કાટ લિયા. આવાજ આઈ. કિતની ચોટે લગી ઉસકો? એ 2-3 ચોટે હૈ. આપ બતાઓ કે કેસે બચ્ચા વહાં પે બહાર ખેલ રહા થા ઓર કેસે અટેક કિયા ઓર કિતની ચોટે લગી? એ ઘર સે બહાર નિકલ ગયા. હમ લોગ અંદર થે ઘર પે, લેકિન અબ જબ ખેલતે ખેલતે બહાર નિકલ ગયા. બહાર સે કબ આયા પતા નહીં, લેકિન આયા વૈસા ઉસકો ઉપર અટેક કર દિયા. દૂસરા કુછ? કિતને ચોટે થે? એક હી થા. કિતની ચોટે લગી? યાને 2-3 ચોટી હૈ ઉસકે અંદર. કહાં પે હુઆ ઓર ક્યા કહોગે? જિસ તરહ હમારે ઘર સે થોડા આગે જિસ તરહ સે શ્વાનો કા આતંક હૈ, ક્યા કહોગે? નહીં યે તો પતા નહીં થા, ઘર પે થા ઇસલિયે પતા નહીં ચલા. હમ લોગો કોઈ કાર્યવાહી કરની ચાહીએ? હા, કાર્યવાહી તો કરવા જોઈએ, કે મ્યુનિસિપાલિટી વાળાને સબ ઉઠાના ચાહીએ જીતને કુત્તે હોય. ચોક્કસ કે જે રીતના બાળક છે ઘર પાસે જ રમી રહ્યો હતો, જે શ્વાને અચાનક હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં હાલ તો નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે. ક્યાંક લોકોની માંગ પણ ઉઠી છે કે મહાનગરપાલિકાએ ક્યાંક રખડતા શ્વાન પર કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ જરૂર છે. સુરતથી પ્રશાંત ઢીવરે, જી મીડિયા.